આજે આપણે બનાવીશું ચોકલેટ ડે સ્પેશિયલ થ્રી ટાઈપ્સ ઓફ ડેકોરેટિવ ચોકલેટ મિલ્ક ચોકલેટમાં કોકોનટ નું સ્ટફિંગ કરીને બંડી બાર ચોકલેટ બનાવી છે ડાર્ક ચોકલેટમાં આલ્મંડ ક્રંચ આપ્યો છે અને વ્હાઇટ ચોકલેટમાં ડેકોરેટિવ રેનબો બોલ્સ નાખીને એને ડેકોરેટિવ બનાવી છે તો આ ચોકલેટ ડે ઉપર તમે તમારા બાળકો અને ફ્રેન્ડ્સ માટે થ્રી ટાઈપ્સ ઓફ ડેકોરેટિવ ચોકલેટ ઘરે જરૂરથી બનાવજો અને ચોકલેટ તમને કેવી લાગી એ લાઈક અને કમેન્ટ કરીને જણાવજો અને રેસિપી પસંદ આવી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ માં શેર જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત આ ડેકોરેટિવ ચોકલેટ બનાવવા માટે માર્કેટ માં આ રીત માં 500 ગ્રામ નો કમ્પાઉન્ડ મળે છે એમાં 4 પીસ આવે છે આ રીતના એમાંથી એક પીસ અત્યારે મે લીધો છે એમાં ત્રણ પ્રકારની ચોકલેટ લીધી છે વ્હાઈટ ચોકલેટ ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ માંથી એક કમ્પાઉન્ડ લઈને પાણી એટલે એમાં એક બાઉલ મૂકીશું તમારી પાસે કાચનો બાઉલ હોય તો એ પણ મૂકી શકો છો ફ્રેન્ડ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બાઉલ પાણીને ટચ ના થાય હવે એમાં આપણે મિલ્ક ચોકલેટ નાખીશું અને એને મેલ્ટ થવા દઈશું ગેસની ફ્લેમને ને મીડિયમ જ રાખવાની એટલે ચોકલેટ એકદમ સ્મૂથ મેલ્ટ થઈ જશે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો ચોકલેટ મિલ્ક થવા લાગી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે ચોકલેટને એક બાઉલમાં નીકાળી લઈશું અને એ જ રીતે ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટને પણ મેલ્ટ કરી લઈએ ત્રણેય પ્રકારની ચોકલેટને આપણે મેલ્ટ કરી લીધી છે હવે આપણે ચોકલેટ મોલ્ડ લઈશું આ રીતે જે ચોકલેટ મોલ્ડ તૈયાર માર્કેટમાં મળે છે એ લીધો છે તમારી પાસે ચોકલેટ મોલ્ડ ના હોય તો તમે આઈસની જે ટ્રે આવે છે એમાં પણ એસેમ્બલ કરી શકો છો એમાં આપણે ડાર્ક ચોકલેટ નાખીશું અને એને આ રીતે ફેલાવી લઈશું એ જ રીતે બીજા મોલ્ડમાં પણ નાખીશું મોલ્ડ ને પૂરું નથી ભરવાનું હાફ ભરવાનું છે હવે એમાં આપણે આ રીતે બદામને મોટી સાઈઝમાં કાપી લીધી છે એને મૂકીશું ઉપરથી આપણે ચોકલેટ ફરીથી લગાવીશું અને કવર કરી લઈશું ફ્રેન્ડ્સ આ ચોકલેટ ખાવામાં એકદમ ક્રન્ચી લાગશે એને ટેપ કરી લઈશું હવે એમાં મિલ્ક ચોકલેટ લઈશું એને નાખીશું બે ચમચ કોકોનેટ લીધું છે તમે જોઈ ને છો કોકોનેટ સ્ટફિંગ તૈયાર છે એમાં આપણે કોકોનેટ સ્ટફિંગ મૂકીશું આ રીતે આ ચોકલેટ પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે હવે એની ઉપર ફરીથી મિલ્ક ચોકલેટ લગાવીશું જેથી સ્ટફિંગ કવર થઈ જાય એને ટેપ કરી લઈશું વ્હાઈટ ચોકલેટને આપણે જે મિલ્ટ કરી હતી એને નાખીશું હવે એમાં આપણે ઉપરથી ડેકોરેટિવ રેમ્બો બોલ્સ નાખીશું તે માર્કેટમાં તમને ઈઝીલી મળી જશે હવે એને ટેપ કરી લઈશું ડેકોરેટિવ ચોકલેટને ગાર્નિશ કરી લીધી છે હવે એને આપણે ફ્રીઝમાં પાંચથી દસ મિનિટ માટે ઠંડી થવા દઈશું જેથી ચોકલેટ સેટ થઈ જાય ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે ચોકલેટને ફ્રીઝમાંથી નીકાળી લીધી છે હવે એને આપણે આ રીતે ટેપ કરીશું ચોકલેટ ઇઝીલી સરળ રીતે ઘરે બનાવીને આપી શકો છો થ્રી ટાઈપ્સ ડેકોરેટિવ ચોકલેટ રેસીપી જો તમને પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કમેન્ટ અને ફ્રેન્ડ સર્કલ શેર જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત થેન્ક